રાજકોટમાં ચોમાસાના આરંભે જ વાહન ચાલકો પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ છે. ઓવરબ્રિજના કામ ચાલુ હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ગોંડલ રોડ ચોકડી પર રસ્તો હતો ન હતો થઈ ગયો છે. સર્વિસ રોડ પર પણ ખાડા પડી ગયા છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી વાહનોની અવરજવર વધુ હોય છે, જેથી કલાકો સુધી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઓવરબ્રિજ બનાવવામાં હજુ પણ એક વર્ષ લાગે તેવું છે, છતાં સત્તાધીશો રસ્તાનું સમારકામ કરતા નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા છ મહિનાથી અમારે આવવામાં બહુ તકલીફ પડે છે. ફૂલ ટ્રાફિક હોય છે, કારખાનેથી નીકળીએ તો કલાક એક પહોંચતા ઘરે થાય છે. ફૂલ ટ્રાફિક હોય છે, સમસ્યા. રાજકોટમાં એક તરફ ચારે બાજુ બ્રિજના કામ ચાલી રહ્યા છે અને બીજી તરફ જે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે ત્યાં રસ્તા બિસ્માર હાલતમાં છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના ગોંડલ ચોકડીના દ્રશ્યો છે કે જ્યાં દ્રશ્યમાં જ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ક્યાંય રસ્તો જ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. જ્યારે વરસાદ આવે અને આ વિસ્તારમાં જ્યારે પાણી ભરાય ત્યારે ખૂબ જ કફોડી હાલત છે તે વાહન ચાલકોની થતી હોય છે અને અત્યારે જે પ્રકારના બિસ્માર રસ્તા છે તે જરૂરથી વાહન ચાલકોને ભારે હાલાકી છે તેમના દ્વારા પડે છે. જે પણ લોકો ટુ વ્હીલરમાં નીકળતા હોય, સિનિયર સિટીઝનો હોય, આ તમામ લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. આ એકમાત્ર રસ્તો નહીં પરંતુ જે પણ જગ્યાએ બ્રિજના કામ ચાલી રહ્યા છે એ પછી રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ હોય, રાજકોટનો જે કેકેવી હોલ બ્રિજ હોય, આ તમામ જગ્યાએ રસ્તાની હાલત છે તે બિસ્માર છે અને જેને લઈને જ લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન હેમંત સુમકોણ સાથે મોહિત ભટ્ટ.